समाचार विगतवार जोईए। मुख्यमंत्री भूपेन्द्र पटेले गुजरात विधानसभानी चूंटणी माटे ઘાટલોડિયા विधानसभा मत विस्तारना भारतीय जनता पार्टीना उम्मेदवार तरीके आजे उम्मेदवारी पत्र भरनार छे। उम्मेदवारी पत्र भरवा जता पहला तेओए सवारे अडालज त्रिमंदिर खाते जईने दादा भगवानना पूजन अर्चन करीने तथा समाधि समक्ष शीश झुकावीने आशीर्वाद मेळव्या हता। ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જનસભાને સંબોધન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપાનો જંગી મતોથી વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ સભા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલી યોજી હતી અને ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદ ગોતા ખાતેની પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું। भारतीय जनता पार्टीए गुजरात में चूंटनी जीतवानो विक्रम राख्यो। भारतीय जनता पार्टी ना कार्यकर्ता उपर आ गुजरात की जनता की असीम कृपा रही है। ज्यारे क्यारे पण आपणे गुजरात की जनता सामे बे हाथ फैलाई गया એમને આશીર્વાદમાં કમર પર થપ્પો મારી આપણી જોડી કમરથી ભરી દીધી। 1990 થી આજ સુધી એક પણ ચૂંટણી, ચાહે વિધાનસભાની હોય ચાહે લોકસભાની હોય, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પરાજય ગુજરાતની જનતાએ નથી દીધો। અને આ 2022 ની ચૂંટણીમાં પણ જેને જે હિસાબ કિતાબ લગાવો એ લગાવી દે, ડાયરી ખોલીને તમારી ડાયરીમાં આજની તારીખે મારી વાત લખી દેજો। ઘાટલોડિયા મતક્ષેત્ર, ઘાટલોડિયા મતક્ષેત્રના દરેકે દરેક નાગરિક મારા પરિવારજન છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ એ પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી અને માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત જે વિકાસની રાજનીતિમાં આગળ વધી રહ્યું છે, એ વિકાસની રાજનીતિમાં આગળ વધવા માટે આપ સૌ સાથે હર હંમેશ રહ્યા છે। દરેકે દરેક કાર્યમાં પ્રજાજનોનો સાથ અને સહકાર રહ્યો છે, એવું પણ વિકાસમાં જોડાયા છે, એમની ભાગીદારી રહી છે અને એના કારણે જ આજે દરેકે દરેક જનના મનમાં એમ થાય છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે।